હરિયમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 માં વિષય ગણિત પ્રકરણ 9 અર્ધુ અને પા તો આપણે એમાં હવે આગળ દાખલા શીખીશું. તો અગાઉ હોમવર્ક માં આપ્યો તો દાખલો હવે દરેકે ગણી લીધો હશે, તો જે ગણ્યો ના હોય એ અત્યારે ગણવા લાગજો. તો આપણે નંબર 8, કુલ 32 બાળકો છે. બાળકોની સંખ્યા 32, આમ બોલો ને એટલે પણ ફટાફટ લખવા માંડા. તેમાંથી એક દુત્યાઉં છોકરીઓ છે, કેટલા છોકરાઓ છે, પાઠ્યપુસ્તકમાં છે રકમ કેટલા છોકરાઓ છે. તો આપણે લખીશું બાળકોની સંખ્યા બરાબર 38, છોકરીઓની સંખ્યા બરાબર, બાળકોની સંખ્યા 32 થઈ ગયો, 32 છોકરીઓની સંખ્યા 1/3. તો આપણે છોકરીઓની સંખ્યા લખીશું પછી બાદબાકી કરીશું, બરાબર. આ તો મોઢે પણ થઈ શકે, કારણ કે 1/3 એટલે અડધો ભાગ, 32 છોકરીઓ છે, 32 સંખ્યા છે, એમાંથી 1/3 એટલે કે અડધા ભાગની, એટલે અડધા ભાગની છોકરી એટલે અડધા ભાગના શું હોય, છોકરાઓ. તો 32ના અડધા તો મોઢે પણ તમે ગણી શકો. તો આપણે લખીશું છોકરીઓની સંખ્યા 1/3, તો અહીંયા લખીશું છોકરીઓની સંખ્યા બરાબર બરાબર 32 ગુણ્યા 1/3 છેદ ઉડાડવાના, બરાબર. તો 16 ગણ્યામાં 16 દું 32, તો બે બે ના છેદ ઉડી ગયા એટલે 16 છોકરીઓ. હવે આપણે 16 છોકરીઓ છે, કુલ સંખ્યા છે આપણી વર્ગની 32, એમાંથી 16 છોકરીઓ, તો છોકરાઓની સંખ્યા શોધવા આપણે 32 માંથી છોકરીઓની સંખ્યા શું કરીશું, 12. તો 32 કુલ બાળકો ઓછા 16 છોકરીઓ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, બાદબાકી કરો તો દસકા લેતા આવડતા હોવું જોઈએ, ગુણાકાર કરો તો તમે કયા સ્થાનેથી ગુણાકાર કરાય, ઘડિયા, બરાબર. હું ઘડિયા તો તમને બોલાવી સહજ, એટલે 20 સુધી ઘડિયા તો આવડતા હોવા જોઈએ, દરેકના ઘડિયા પણ કમ્પ્લીટ હોવા જોઈએ. હવે આપણે તેમાંથી 6 ન જાય એટલે અહીંયા કરીશું 12, અહીંયા એક ઘટાડીએ તો 12 માંથી 6 જાય, તો 7, 8, 9, 10, 11 અને 12, તો કેટલા વધે, 6, બે માંથી એક જાય તો 1, તો 16 છોકરાઓની સંખ્યા. અને નીચે જવાબ કરીને લખવાનું, છોકરાઓની સંખ્યા હશે જવાબ લખી દેવાનો નથી, ગણતરી કરીને જવાબ તમારે લખવાના છે. હવે દાખલા નંબર 3 પાઠ્યપુસ્તકમાં આપેલું છે, બરાબર, એમાં વાંચો પછી આપણે દાખલો ગણીએ. Thank you.
બરાબર તો ખ્યાલ આવે દરેકને અને બોર્ડમાં જોઈને સાચું લખવાનું છે બેસી રહેવાનું નથી અક્ષર સારા કાઢવાના બરાબર બોર્ડમાં રકમ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે એમાં જોઈને લખવાની છે ગણતરી કરેલું હોય એ પણ તમારે સાચી રીતે ગણતરી કરીને લખવાનું છે તો લખાણ અને નીચે જવાબ તો જવાબ તો લખવાનો નહીં તો આવો જવાબ નહીં લખતો હોય તો એમાં એક માર્ક્સ કપાશે એ દરેક દાખલા નીચે જવાબ લખેલો હોવો જોઈએ જેનો જવાબ નહીં હોય રીત નહીં હોય એનો માર્ક્સ કપાશે બરાબર સીધો જવાબ હશે એનો એટલે ખાસ ધ્યાન રાખજો ઈટેની પ્રકરણ 6 અને 7 માંથી તૈયારી કરજો બરાબર હવે આગળ નંબર 9 કુલ 20 તારાઓ છે બરાબર પાઠ્યપુસ્તકમાં છે રકમ અંદર જોઈને લખો કુલ 20 તારાઓ છે કુલ 20 તારાઓ છે તેમાંથી ચોથા ભાગના ચોથા ભાગના એટલે કે એક ચતુર્થાંશ ચોથા ભાગના લાલ છે તો કેટલા તારા કેટલા તારા લાલ છે કેટલા લાલ નથી કેટલા લાલ નથી બરાબર તો કુલ આપણને 20 તારા આપ્યા છે એમાંથી ચોથા ભાગના લાલ છે અને કેટલા તારા લાલ નથી બે વસ્તુ શોધવાની છે તો આપણે પહેલા લખીશું એ કુલ તારાઓની સંખ્યા કેટલા કુલ તારાઓની સંખ્યા 20 કુલ તારાની સંખ્યા બરાબર 20 ચોથા ભાગના એટલે કે એક ચતુર્થાંશ ભાગના તારા લાલ બરાબર હવે એક ચતુર્થાંશ ભાગના તારા લાલ લખ્યું તો આપણે લખીશું લાલ તારાઓની સંખ્યા કરીને ગણીશું શું કરવાનું કે લાલ તારાની સંખ્યા બરાબર સંખ્યા બરાબર એક ચતુર્થાંશ એના છેદમાં ઉપર 20 બરાબર છેદમાં 1 ના છેદમાં 4 લખ્યા ઉપર આપણે 20 હવે અહીં આપણે છેદ ઉડાડીશું તો 4 5 20 એટલે અહીં છેદાનો ઉડી ગયો અને ચેપો મારી એના ભાગ પાડ્યા તો 4 ગુણ્યા 5 એટલે 4 5 20 અને અહીંયા 4 4 છેદ ઉડી જાય એટલે 5 તારા લાલ તો આ 5 તારા લાલ છે બરાબર હવે આપણને કીધું કે ચોથા ભાગના લાલ છે તો કેટલા તારા લાલ તો 5 તારા લાલ એ આપણને જવાબ મળ્યો હવે કેટલા લાલ નથી તો કુલ તારામાંથી 5 તારા જે લાલ રંગના આવ્યા એને શું કરવાની ભાઈ બાદબાકી એટલે આપણો જવાબ આવશે તો અહીં આપણે લખીશું કે 20 કુલ તારા 20 કુલ તારા ઓછા 5 તારા લાલ રંગના પાંચ તારા લાલ રંગના તો હવે 20 માંથી 5 કાઢવા જુઓ અહીંયા જો તમને ઉપર સંખ્યા આપી હોય 5 અને નીચે શૂન્ય આપી હોય તો તમે 5 સીધા મૂકી શકો પરંતુ અહીંયા ઘણા વિદ્યાર્થી તમારામાં એવા છે કે 20 માંથી 5 જ્યારે કાઢવાના હોય છે ત્યારે નીચે 5 સીધા મૂકી દે છે પરંતુ એ જવાબ આપણો આવે નહીં અહીંયા શું થાય અહીંયા 10 કો લેવાનો છે તો અહીંયા 10 થશે અહીંયા 1 10 માંથી 5 જાય તો 5 1 માંથી 0 જાય તો 1 તો 15 તારા લાલ નથી બરાબર જવાબ લખવાનો કે 15 તારા
ક્યાં લાવ્યો મોહન તો દરેકને ખેલાવો જોઈએ કે આ તારા લાલ છે આટલા તારા લાલ નથી હવે આપણે જોઈશું આગળ પ્રશ્ન તો રવિને પેન્સિલ પાઠ્યપુસ્તકમાં મહાવરામાં છેલ્લો દાખલો તો રવિને પેન્સિલ જોઈએ છે જેની કિંમત રૂપિયા 2 છે બરાબર પેન્સિલની કિંમત કેટલી છે 2 રૂપિયા તેણે 1 રૂપિયાનો એક સિક્કો લીધો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો તો શું તે પૂરતું છે એવો પ્રશ્ન કર્યો તો એ રકમ પૂરતી છે એવો પ્રશ્ન કર્યો તો આપણે એનો જવાબ શોધીશું તો આગળ લખીશું નંબર 10 ગણગણાય બિલકુલ નહીં નંબર 10 રવિને પેન્સિલ પેન્સિલ જોઈએ છે જેની કિંમત રૂપિયા 2 છે તેણે રૂપિયા 1 નો એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો શું તે પૂરતું છે બરાબર આપણને પ્રશ્ન પૂછ્યો તો આપણે લખીશું કે 1 રૂપિયો બરાબર 100 પૈસા પ્રથમ સત્રમાં ઘણા એવા દાખલા હતા બરાબર પેન્ટ ખરીદ્યું શર્ટ ખરીદ્યું મોજા ખરીદ્યા અને આટલા રૂપિયા લઈને બજારમાં ગયા તો એ એમની પાસે શું રકમ પૂરતી છે એવો પ્રશ્ન પૂછ્યો હતો આપણને બરાબર એવા દાખલા ઘણા શીખ્યા હતા તો અહીંયા પણ એવા દાખલો આપણે શીખીશું તો લખીશું અહીંયા કે રૂપિયો 1 બરાબર અહીંયા 1 રૂપિયો બરાબર 100 પૈસા તેથી 2 રૂપિયા બરાબર હવે 1 રૂપિયાના 100 પૈસા તો 2 રૂપિયાને 2 ને 100 વડે ગુણવાના તો 200 એવી રીતે 7 રૂપિયા કીધા હોય 5 રૂપિયા કીધા હોય 12 રૂપિયા કીધા હોય તો 1 રૂપિયો બરાબર 100 પૈસા તેથી 2 રૂપિયા બરાબર 2 ને આપણે 100 વડે ગુણીશું તો 2 ગુણ્યા 100 બરાબર 200 પૈસા બરાબર તો એની પાસે આટલી રકમ છે તો 2 રૂપિયા પેન્સિલની કિંમત છે બરાબર રકમ નથી પેન્સિલની કિંમત 2 રૂપિયા છે હવે એની પાસે કેટલું છે 1 રૂપિયાનો સિક્કો અને 50 પૈસા તો રૂપિયા 1 નો સિક્કો બરાબર 100 પૈસા વત્તા 50 પૈસાનો સિક્કો બરાબર આ બંને શું કરવાનું ભેગું 50 પૈસાનો સિક્કો બંને ભેગું કરીશું એટલે 0 0 વત્તા 5 એટલે 5 અને આટલા પૈસા
છે એની પાસે કેટલા પૈસા છે 150 પૈસા અને કેટલાની પેન્સિલ મળે છે 2 રૂપિયાની એટલે કે 200 તો 200 પૈસા ની પેન્સિલ અથવા એ રીતે પણ લખી શકીએ આપણે રૂપિયા અને પૈસા તો 2 રૂપિયા પેન્સિલ ની કિંમત પેન્સિલ ની કિંમત ઓછા 1 રૂપિયા ને 50 પૈસા તેની પાસે છે મોબન બરાબર 2 રૂપિયા પેન્સિલ ની કિંમત છે બજારમાં કિંમત છે 2 રૂપિયા પરંતુ તેણે રવિએ શું કર્યું 1 રૂપિયો અને 50 પૈસાનો સિક્કો આપ્યો તો આપણે હવે એની પાસે રકમ ખોટી છે કે નહીં તે શોધીશું તો 2 રૂપિયા વધારે થાય કે 1 રૂપિયા 50 પૈસા એ તમને ખ્યાલ હોવો જોઈએ તો 1 રૂપિયો ને 50 પૈસા કરતા 2 રૂપિયા વધુ છે એટલે આપણે એમાંથી 1 રૂપિયો ને 50 પૈસા ને શું કરીશું ભાઈ બાદબાકી તો અહીંયા શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્યમાંથી 5 ના જાય એટલે 10 કો લઈશું અહીંયા આવશે 1 10માંથી 5 જાય તો 5 1માંથી 1 જાય તો શૂન્ય તો જવાબ લખીશું રકમ રવિ પાસે રકમ ખૂટતી નથી રવિ પાસે ખૂટતી રકમ નથી ખૂટતી રકમ નથી 50 પૈસા ઓછા છે બરાબર રવિ પાસે રકમ ખૂટતી નથી એની પાસે 50 પૈસા ઓછા છે તમે મોઢે પણ જવાબ લખી શકો પરંતુ તમે મૌખિક દાખલો જવાબ લખી દેશો અહીંયા તે રકમ ખૂટતી નથી 50 પૈસા ઓછા મોઢે ગણીને તો આપણે જવાબ સાચો ગણતા નથી તે શું કરીએ છીએ આપણે ખોટો આપીએ છીએ એટલે ગણતરી કરવાની દાખલાની અને આ રીતે રૂપિયા પૈસા ભાગ પાડો તો પણ દાખલો થઈ શકે ચલો આગળ રકમ સાફ કરું છું બરાબર નંબર 11 4 લીટર દૂધનો 4 લીટર દૂધનો 3/4 ભાગ એટલે 3/4 ભાગ એટલે કેટલો ભાગ આ પાઠ્યપુસ્તકમાં નહીં હોય બરાબર તો 4 લીટર દૂધનો 3/4 ભાગ એટલે કેટલો ભાગ તો અહીંયા આપણે શું કરવું પડે લીટરના મિલીલીટર કરવા પડે તો 1 લીટર બરાબર કેટલા મિલીલીટર એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર તેથી 3/4 ભાગ બરાબર કેટલા મિલી હવે આપણે 3/4 ગુણ્યા 1000 બરાબર તો અહીંયા આપણે
આવીતે છેદ ઉડાડી પણ શકીએ કે 250 4 અને 4 નો છેદ ઉડાય એટલે 250 3 પણ કરી શકીએ અથવા 3/4 × 1000 તો બરાબર 3000 ના છેદમાં તમે 4 લખવાના અને અહીંયા હું કરું છું કે 3000 ને આપણે 4 વડે ભાગવાના તો ભાગાકાર પણ આવતો હોય ગણગણાટ બિલકુલ બંધ તો ભાગાકાર આવતો છે જેને ગુણાકાર આવતો છે દાખલા સારી રીતે લખી શકશો બરાબર તો આ બંને રીતે કરી શકીએ અહીં આપણે 250 × 3 = 700 ને અહીંયા ગુણાકાર કરી દેવાનો તમને સમજ ના પડે તો તો 0 3 નો 0 સાથે ગુણાકાર 0 તો કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હંમેશા કેવો આવે 0 પછી એ 5 હોય 3 હોય 2 હોય કે 225 હોય તો 0 3 નો 5 તો 3 5 15 વધી 1 2 3 4 1 7 તો આપણો જવાબ આવે 750 મિલી તો અહીંયા પણ આપણે જોઈશું અથવા જેને આ રીતે લખાવે એ આ રીતે પણ કરી શકે કે 3/4 × 1000 તો 1000 × 3 એટલે 3000 લીટર અને નીચે 4 તો જે 3000 લીટર તમારા આવે એને તમે 4 વડે ભાગાકાર કરવાનો તો 4 નો આપણે ભાગાકાર કરીશું આ 3000 નો 4 વડે તો 4 નો ગણ્યો અહીંયા જોવાનું તો પહેલો અંક 3 છે 3 સંખ્યા 4 કરતા નાની એટલે એક અંક નહીં જોવાનો પછી બે અંક જોવાના તો તમે બે અંક જોશો તો 30 આપેલા છે કેટલા 30 તો 4 નો ગણ્યો 30 આવે ત્યાં સુધી અથવા 30 કરતા ઓછા આવે ત્યાં સુધી તો 4 × 7 = 28 હવે આપણે શૂન્યમાંથી 8 નહીં જાય તો 10 કો લઈશું 3 ના ઉપર 2 કરીશું 10 માંથી 8 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતારી 0 હવે 4 × 5 = 20 શૂન્યમાંથી 0 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતારી 0 ભાગ ન ચાલે ઉપરથી આપણે 0 ઉતારીએ તો 0 નો કોઈ સંખ્યા સાથે ભાગ ચાલતો નથી તો આપણે ઉપર શું ચડાવીએ છીએ 0 તો 750 મિલી શું જવાબ આવશે તમારો 750 મિલી તો આપણે જવાબ લખીશું કે 3/4 જવાબ કહીને લખવાનું કે 4 લીટર દૂધનો 4 લીટર દૂધનો 3/4 ભાગ એટલે 750 મિલી થાય 750 મિલી દૂધ થાય બરાબર અહીંયા દૂધનો ભાગ કીધો એટલે દૂધ લખવાનું અને પાણીનો ભાગ કીધો હોય તો પાણી કેરોસીન પૂછ્યું હોય તો કેરોસીન બરાબર તો 4 લીટર દૂધનો 3/4 ભાગ એટલે 750 મિલી આવા ઘણા વ્યવહારિક દાખલા આપણે શીખવાના છે બરાબર પાઠ્યપુસ્તકની માહિતી અહીંયા પૂરી કરી અને આવા વ્યવહારિક દાખલા હજુ આપણે થોડા શીખીશું તો તમને વધારે ખ્યાલ આવશે બરાબર તો વ્યવહારિક દાખલા આ જ રીતે તમારી વર્કશીટ હોય કે પછી તમારું પરીક્ષા હોય તો આવા જ લખેલા હોવા જોઈએ તો બીજા દાખલા આપણે હવે પછીના તાસમાં જોઈશું